નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર ગોસ્વામી પાયો સ્કૂલ પાટણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર 9 ચેપ્ટર જે ચાલુ કરવાનું છે જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ. તો ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ તો ધોરણ 8 ની અંદર આપણે પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો કે સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, એની આગળ જઈએ તો અર્ધવર્તુળ, વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ, ત્યાર પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, આ બધા અલગ આપણે આકૃતિઓના આપણે ક્ષેત્રફળ વિશે સમજ્યા હતા વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે આગળ થોડા નવા ટોપિક શીખવાના છે, એની સાથે સાથે તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પાછળ પૃષ્ઠફળ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમઘનનું પાછળ
વાત કરવામાં આવે ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે અવગણી મથાળું અને તળિયું એ બંનેને કરવાનું નથી મથાળું પણ નથી આવ્યું અને તળિયું પણ નથી આવ્યું એટલે કહેવાનો મતલબ કોઈ પણ વસ્તુ ઉપરથી લાગુ નીચે આવી આવી જાય ત્યારે મતલબ શું કે મથાળું અને તળિયું છે નહીં તો આપણે એ સમગ્ર પાસો કૃષ્ણ પરની અંદર મથાળા અને તળિયાને ધ્યાનમાં લેવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો એનું આપણું સૂત્ર થશે
આવે ત્યારે ઉપરનું તળિયું સોરી ઉપરનું વધારવું નીચેનું તળિયું આ બંનેને ધ્યાનમાં લેવાનું દેવાનું નથી બાકીની ચાર બાજુ છે સામ સામેના ચાર બાજુ ધ્યાનમાં લેવાની છે પણ મિત્રો અહીંયા લંબાઈની પહોળાઈ જોઈ શકો છો આ લંબાઈ આ પહોળાઈ આ ઊંચાઈ દરેકમાં લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લંબાઈ આવું અલગ અલગ આવે છે દરેક વસ્તુ બે બે વખત છે તો એના માટે લંબકરણનું આ સો પ્રશ્ન કરવાનું આપણું શુક્ર બનશે મિત્રો 2h + l + b તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો જે લંબકરણનું પાસો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો એ જ પ્રમાણે આપણે આગળ વાત કરીએ લંબકરણનું કુલ પૃષ્ઠફળ લંબકરણનું કુલ પૃષ્ઠફળની આપણે વાત કરીએ લંબકરણનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 + lb + bh + hl આ સૂત્ર થશે હવે કૌંસ ખોલો તો 2lb + 2bh + 2hl આ જોવા જેવી દરેક વસ્તુ બે બે છે પાછળના ધ્યાનમાં ધ્યાનમાં લઈએ દરેક વસ્તુ બે વસ્તુ થાય લંબાઈ અને ઊંચાઈ lb એ પ્રમાણે બે વખત છે એ પ્રમાણે ઊંચાઈ અને પહોળાઈ એ પ્રમાણે દરેક વસ્તુ બે બે વખત છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ કે બે કોણ કરી શકીએ કે lb + bh + hl આ રીતે આપણું સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો જેને આપણે કહીશું લંબકરણનું કુલ પૃષ્ઠફળ કેલા કે વિદ્યાર્થી મિત્રો એક વાર પ્રતિ સમજી લઈએ કે લંબકરણનું પાસો પૃષ્ઠફળની વાત જ્યારે આપણે કરવામાં આવી હોય ત્યારે ઉપરનું જે મથાળું છે અને નીચેનું જે તળિયું છે એને આપણે ધ્યાનમાં લેવાનું નથી અને સિવાયની જે બાજુ છે એની આપણે વાત કરીએ એટલે કે 2h + l + b થશે જો લંબકરણનું કુલ પૃષ્ઠફળની વાત કરવામાં આવે તો મિત્રો મથાળું પણ અલગ લગાવવાનું છે નીચેનું તળિયું પણ તો કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો 2lb + bh + hl તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આજે સંકલન અને લંબન વિશે સંપૂર્ણ માહિતી મેળવી આ જ પ્રકારના અને દાખલા પણ શીખવાના છે કે કોઈ પણ એક સંકલન આપ્યો હોય અથવા લંબન આપ્યો હોય તો એનું પાસો પૃષ્ઠફળ શોધો અને એનું કુલ પૃષ્ઠફળ શોધો પણ રકમ પણ આવીએ છીએ ત્યારે આપણે શું કરવું તો બસ આ સૂત્રો તમારે યાદ રાખવાના છે સમકરણનું પાસો પૃષ્ઠફળ કેટલું 4l² લસમકરણનું કુલ પૃષ્ઠફળ કેટલું 6l² એ પ્રમાણે લંબાઈની વાત કરીએ તો લંબાઈનું પાસો પૃષ્ઠફળ કેટલું 2h + l + b અને લંબાઈનું કુલ પૃષ્ઠફળ કેટલું 2h + lb + bh + hl થશે કે આ રીતે મિત્રો હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો